પાટણમાં સાંસદ લીલાધર વાઘેલા ગુમ થયા હોવાના પોસ્ટર્સ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પોસ્ટરમાં સાંસદ લીલાધર વાઘેલાનો ફોટો સાથે લખાણ લખ્યું છે કે વિકાસ કરતા કરતા પાટણના સાંસદ ગુમ થયા છે, જેના 2014માં દેખાયા હતા, ત્યારબાદ ગુમ થયા છે, તો પાટણની જનતા તેમને શોધે છે. જનતાની લાગણી સમજી પાટણ હાજર થવા વિનંતી. આવા પોસ્ટર્સ વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં હાસ્ય પર રેલાયું છે. તો પાટણના સાંસદ ગુમ થયાના પોસ્ટર્સ વાયરલ થયા છે, સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ક્યાંક હાસ્ય ફેલાઈ ગયું છે, હાસ્ય રેલાઈ રહ્યું છે સમગ્ર વિસ્તારમાં. આ વાયરલની જેમ આગળ નીકળી ચૂક્યું છે. 2014 બાદ આ દેખાયા નથી તેવી વાત સામે આવી રહી છે અને જનતા તેમને શોધી રહી છે, જ્યાં હોય ત્યાંથી હાજર થાય તેવી વાત આ પોસ્ટરમાં ક્યાંક લખવામાં આવી છે. આ અંગે વિગત આપશે મારા સંવાદદાતા હર્ષદ પંચોલી, ફોનલાઈન પર જોડાયા છે. હર્ષદ, સમગ્ર કિસ્સો શું છે, ઘટના કહેશો? ચોક્કસ કુશાલી, આપણે જણાવી દઉં કે જે રીતના પાટણમાં જે સોશિયલ મીડિયામાં જે રીતના પોસ્ટરો જે કહેવાય વોટ ચાલી રહી છે, તેમાં જે પાટણના જે ભાજપના જે સાંસદ હતા લીલાધર વાઘેલા, તેઓ ગુમ થયા છે તેવા પોસ્ટર અત્યારે પાટણના સોશિયલ મીડિયામાં ફેસબુકમાં ફરી રહ્યા છે. મહત્વની બાબત છે કે જે આ પોસ્ટરો છે પાટણના કિરીટ પટેલ ધારાસભ્ય તેમના પીએ દ્વારા તેમજ જે સુધારા સભ્યો છે તેમના દ્વારા ફરતા કરવામાં આવે છે. જે રીતના લીલાધર વાઘેલાની વાત કરવામાં આવે તો 2014 પછી જે ચૂંટણી જીત્યા છે ત્યારબાદ પાટણમાં ક્યારેય પાટણની જનતા વચ્ચે આવ્યા નથી, તેને લઈને પાટણની જનતામાં પણ રોષ છે. અને હવે ક્યાંક ને ક્યાંક 2019ની ચૂંટણી જ આવી રહી છે ત્યારે હવે લીલાધર વાઘેલા ક્યાંક જે ભાજપના કાર્યક્રમોમાં જોવા મળી રહ્યા છે, તેને લઈને જે કહેવાય અત્યારે હાલ એક વિવિધ કોમેન્ટો ફરી રહી છે. અને લીલાધર વાઘેલા ગુમ થયા છે, વિકાસ શોધ યાત્રામાં અને બુલેટ ટ્રેનની શોધમાં નીકળ્યા છે, આવા પોસ્ટર ફરતા થયા છે. કમળનું જે નિશાન છે પોસ્ટરમાં ઊંધું જો દેખાડવામાં આવ્યું છે. પરંતુ જે રીતના લીલાધર વાઘેલાના જે પોસ્ટરો ફરતા થયા છે તેને લઈને જે કહેવાય પાટણનું રાજકારણ પણ ગરમાઈ જવા પામ્યું છે. લીલાધર વાઘેલા જે છે તે પાટણના નથી, બનાસકાંઠાના છે. ફક્ત ને ફક્ત ચૂંટણી જીતવા માટે પાટણનો ઉપયોગ કર્યો હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. એટલે હાલ જે કહેવાય કે લીલાધર વાઘેલા ગુમ થયા છે તેવા પોસ્ટરો પાટણમાં ચર્ચાનો ચકડોળી ચડ્યા છે. ખુશાલી, આભાર હર્ષદ.